દેશની રાજનીતિમાં બે મુખ્ય પક્ષોની લડાઈમાં જો સૌથી વધારે કોઈ વચ્ચે પીસાતું હોય વહેંચાતું હોય કે વેચાતું હોય તો એ આ દેશનું મીડિયા છે લેજિસ્લેચર એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી એટલે કે દેશની સંસદ કાર્યપાલિકા અને ન્યાયતંત્ર આ દેશની લોકશાહીના મુખ્ય ત્રણ પાયા છે પણ ત્રણ પાયા સાથે કોઈ ખુરશી સંતુલન નથી જાળવી શકતી અને એટલે જ દેશની લોકશાહીની

તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો તો મતલબ તમને પ્રશ્ન પૂછવાનો છે જે પ્રશ્નો તમે અપેક્ષિત ના રાખ્યા હોય એ પણ પૂછવાના છે પણ તમારું ફ્રસ્ટ્રેશન જ્યારે હદથી વધારે હોય ત્યારે તમે પણ એ જ કરવા માંડો છો જેનો તમે સતત વિરોધ કરતા આવ્યા છો કોંગ્રેસ પક્ષ કોઈના પર પણ થપ્પા મારી દેવાની રાજનીતિનો જે તે સમયે સૌથી વધારે વિરોધ કરતી હતી અને હવે રાહુલ ગાંધી પોતે દરરોજ થપ્પા લગાવતા ફરે છે એમણે પ્રશ્ન પૂછાયો કે મોદી ગુજરાત છોડીને ચૂંટણી લડવા યુપી આવ્યા તો તમે કેમ ઉત્તર પ્રદેશ છોડીને વાયનાડ જતા રહ્યા સામે જવાબ આવવો જોઈતો હતો એની જગ્યાએ આવ્યો થપ્પો મળ્યું સર્ટિફિકેટ કે આ તો ભાજપનો પ્રશ્ન છે સાંભળીએ રાહુલ ગાંધીને जो भी आपको क्वेश्चंस पूछने हैं आप पूछेंगे और ये ओपन एंडेड प्रेस कॉन्फ्रेंस है बट इसमें एक और बात मुझे पहले ही दो तीन बीजेपी वाले क्वेश्चंस पता लग जाते हैं तो वो वो तो गारंटी पूछे जाएंगे तो उनके लिए मैं तैयार हूं आजकल गारंटी का जमाना है राहुल जी पहला सवाल महिकार हिंदुस्तान दी डेली सर बाइक दीजिएगा राहुल जी स्वागत है आपका दोनों नेताओं जबकि आज प्रचार का पहला चरण समाप्त होने वाला है आपने मेरे मित्रों को थोड़ा सा कसरत करा दी वो दिल्ली से यहाँ आए हैं। आपने गाजियाबाद में ही क्यों पीसी की आ, यूपी और दिल्ली छोड़ के गाजियाबाद में पीसी हो रही है दूसरा सवाल यह है राहुल जी से कि लोग तो गुजरात छोड़कर पीएम बनने के लिए बनारस आते हैं आप बाय नाइट चले गए तो क्या अमेठी या रायबरेली ये, ये, से आप ये, ये बीजेपी वाला क्वेश्चन है ये नहीं, का सवाल पहले ये ओपनिंग ओपनिंग बॉल ओपनिंग बॉल बीजेपी क्वेश्चन वेरी गुड शाबाश देखिए अमेठी की बात कांग्रेस का डिसीजन है जो भी मुझे ऑर्डर मिलेगा मैं वो करूंगा પ્રશ્ન આવે કે તરત જ સર્ટિફિકેટ આવી જાય કે આ ભાજપ નો એજન્ટ છે ભાજપે પણ જે તે સમયે આજ કર્યું આનાથી પણ ભયાનક કર્યું કેમકે અહીં તો તમને કોઈ ભાજપ કહી દે છે

પત્રકાર પરિષદ ના થવી જોઈએ એ વાત પણ જાણે સામાન્ય બની ગઈ છે કોઈ પીસી કરીને પ્રશ્નોથી ભાગે છે તો કોઈ પીસી કરતું જ નથી એટલે કે પ્રેસ કોન્ફરન્સ કરતું જ નથી નવા ભારતની નવી લોકશાહીમાં તમારું સ્વાગત છે નમસ્કાર